નવસારીમાં નોકરી પરથી ઘરે ફરતી મહિલાને બ્લેડ વડે ઇજાઓ કરી મોબાઈલ ઝૂંટવી નાસી જનાર આરોપીને નવસારી ગામ્ય પોલીસે ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી હતી. નવસારીના સાપરા રોડ ચિત્રકૂટ સોસાયટીની બાજુમાં આવેલી આંબાવાડીની અંદર કાચા રસ્તા ઉપર પરમેશ ડાયમંડમાં કામ કરતા કલ્પનાબેન સંજયભાઈ પાટીલ ગત 15મી સાંજે ચાલતા ચાલતા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઈસમે બ્લેડ વડે કલ્પનાબેન પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા અને કલ્પનાબેન પાસેથી મોબાઈલ ઝૂંટવી નાસી ગયો હતો. આ બાબતે કલ્પનાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી, જેથી પોલીસે ઘટનાની જગ્યાએ લગાવેલા સીસીટીવી કેમેરાઓની તપાસ કરી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કલ્પનાબેનને બ્લેડ મારી ઈજા કરી મોબાઈલ ખૂંટવી લઈ જનાર ઈસમ વિજયપુરમાં ફરે છે. જે બાતમીના આધારે પોલીસે મરી મૂરી યુપીના હાથરસ જિલ્લાના સુરતપુર ગામ અને હાલ વિજલપુરના રામનગર તળાવ પાસે રહેતા નયના ઉર્ફે સલમાન ગિરિરાજસિંહ ચમાનને ઝડપી પાડ્યો હતો, તેમજ કલ્પનાબેનનો મોબાઈલ કબજે કર્યો હતો. હિતેશ વધેરા, ZSTV, નવસારી. ગઈ તારીખ 15/6/2020ના પરમેશ ડાયમંડમાં કામ કરતા મહિલા કલ્પનાબેન નવનો મોબાઈલ નવસારી રૂરલ પોસ્ટે મથકના છાપરા રોડ વિસ્તારમાંથી બ્લેડ મારીને એક ઈસમ અજાણ્યા ઈસમ દ્વારા સ્નેચ કરવામાં આવેલો હતો, જે અન્વયે નવસારી રૂરલમાં ગુનો દાખલ થયેલો હતો અને જે તપાસ દરમિયાન નવસારી રૂરલના પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અને અન્ય ઈસમોને બાતમી રાહે હકીકત મળેલ કે એ જ વિસ્તારમાં રહેતો આરોપી નૈના ઉર્ફે સલમાન નાવ આ ગુનો કરેલ છે. આથી એની ધરપકડ કરી સદર ગુનામાં ગયેલ મુદ્દામાલનો મોબાઈલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ એની ધરપકડ કરવામાં આવેલ છે. આ રીતે આ ગુનો નવસારી રૂરલ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. આ છેલ્લા લોકડાઉનને કારણે બેરોજગારીની સમસ્યા વકરી છે અને કોઈ કામધંધો ન મળતા કેટલાક ઈસમો દ્વારા આ પ્રકારના શોર્ટકટ અપનાવી અને આ પ્રકારના ગુનાના બનાવો છેલ્લા અઠવાડિયા દરમિયાન બે બનેલ છે, જેમાંથી એક શોધી કઢાયેલ છે. અન્ય ગુનાની તપાસ પણ ચાલુમાં છે અને ટૂંક સમયમાં એના આરોપીને પણ શોધી કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.